નંદેસર જીઆઈડીસીમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી કેમિકલ છોડવામાં આવતા આસપાસમાં આવેલા ગામડાઓના લોકોનું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. નંદેસરી જીઆઈડીસીમાં આવેલ એનઈસીએલના સીઈટીપી પ્લાન્ટની બહાર પર્યાવરણ બચાવ જમીન બચાવ સમિતિની ટીમે ગ્રામ પંચાયત સરપંચ તથા તલાટીએ સીઈટીપી પ્લાન્ટની ચકાસણી કરાઈ હતી, જેમાં કંપનીઓ દ્વારા એનઈસીએલ પ્લાન્ટમાં તેની કેપેસિટી કરતાં ઝેરી કેમિકલ વેસ્ટનું જળ ઠલાવવામાં આવી રહ્યું છે, જેથી આ ઝેરી કેમિકલ જળ ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે એવી ચકાસણી બહાર જાણવા મળ્યું હતું. અને આ ભૂગર્ભ જળ શુદ્ધ જળના સ્ત્રોત સાથે ભળી જતા ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી કેમિકલ યુક્ત જળ આવી રહ્યા હતા, જેના પરિણામે રઢિયાપુર, દામાપુર, નંદેસરી, ચામુંડાનગર સહિતના નંદેસરી જીઆઈડીસીને અડીને આવેલા છે, જેથી તે ગામોના પીવાના પાણી દૂષિત બન્યા છે. બીજું કે ગામ પંચાયતની ગૌચર જમીનનું પણ એનઈસીએલ દ્વારા દબાણ કરી દેવામાં આવેલ છે, સાથે ગામ પંચાયતના તળાવને એનઈસીએલ દ્વારા પૂરી દેવામાં આવેલ છે અને ગ્રીન જે બેલ્ટની જરૂર છે તે પણ જોવા મળતો નથી, જે સીઈટીપી પ્લાન્ટની બાજુમાં પાણીના ટીડીએસ માપવા માટે બોરવેલ બનાવેલ છે તે બોરવેલ સાથે લાઇટનું કનેક્શન પણ જોડેલ નથી. અહીં માત્ર ઉદ્યોગ ચાલવાથી મતલબ છે, બાકી પર્યાવરણને લાગતી બાબતે કોઈ ગંભીર ચોકસાઈ જોવા મળતી નથી.